હલો નમસ્તે મિત્રો, આપ સૌનો નવા વિડિયોમાં સ્વાગત છે। તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું સીડીપીઓની જે જાહેરાત આપવામાં આવેલી છે, અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે, તો એની જે લાયકાત છે અને એમાં ખાસ કરીને જે અનુભવ માંગવામાં આવેલું છે, તો એ અનુભવ વિશે આપણે જોઈશું કે અનુભવ કયા પ્રકારનો હોવો જોઈએ। તો અનુભવ વિશે આપના પ્રશ્ન જે છે એ ક્લિયર થઈ જશે આ વિડિયોની અંદર। તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। અને મિત્રો તો ચાલો આપણે જોઈએ, એક વખત ઉપરથી જોઈ લઈએ મહત્ત્વની। અને પ્રાથમિક કસોટીની તારીખ છે એ 25/9 છે અને ડિસેમ્બર 2022ના રોજ એનું સંભવિત જે સમય છે એ દરમિયાન પરિણામ આવશે। અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ થવાની સંભાવના છે એ માર્ચ 2023માં છે અને એના 10 દિવસ પછી એનું રિઝલ્ટ જાહેર થશે। અને આનું ફોર્મ ભરવા અંગેની જે વિગત જે છે એ અત્યારે ચાલુ છે ફોર્મ ભરવાના, 15/6થી શરૂ થઈ ગયેલા છે અને 30/6 સુધી ફોર્મ ભરી શકાશે। અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે એ ojasgujarat.gov.in વેબસાઇટ જે છે આપણે ગુજરાત સરકારની, એ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના છે અને 30 જૂન સુધી ફોર્મ ભરી શકાશે। જગ્યાઓ જે છે, કુલ જગ્યાઓ છે એ 69 જગ્યાઓ છે, એ અગાઉના વિડીયોમાં આપણે જોઈ લીધેલું છે। અને સામાન્ય માટે 27 છે, EWS માટે 14 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 16 છે, SC માટે 3 છે અને જનજાતિ માટે એટલે કે ST માટે 9 જગ્યાઓ છે। તો આની અંદર જે લાયકાત જે છે અગાઉના વિડીયોમાં આપણે જોયેલી છે, છતાં એક વખત જોઈ લઈએ। જો ગ્રેજ્યુએશન કરેલું હોય અને જે ગ્રેજ્યુએશન છે એના માટેના જે સબ્જેક્ટ છે, કયા સબ્જેક્ટની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, તો એમાં છે ગૃહ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા સમાજ કાર્યમાં, આ જે સબ્જેક્ટ આપેલા છે એમાંથી કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોવી જોઈએ। અને જો માસ્ટર ડિગ્રી હોય તો અનુભવની જરૂર નથી। તો આ જ વિષયોની અંદર જો માસ્ટર ડિગ્રી હોય તો અનુભવની જરૂર નથી। જો આ જે ગૃહ વિજ્ઞાન છે એટલે કે હોમ સાયન્સ અથવા તો BA સમાજશાસ્ત્ર સાથે, અથવા તો જે આજે બાળ વિકાસ અંગેનો જે ગ્રેજ્યુએશન કે એવો કોઈ કોર્સ કરેલો હોય તો પણ એ ગ્રેજ્યુએશન કક્ષાનો હોવો જોઈએ, અથવા તો પોષણનો કોર્સ હોય અથવા તો સમાજ કાર્ય એટલે કે BSW કોર્સ કરેલો હોય તો ચાલે। અને આ સિવાય જો મને માસ્ટર ડિગ્રી હોય તો MA કરેલું હોય આ જ વિષયોની અંદર, અથવા તો MSW કરેલું હોય તો એ ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ માસ્ટર ડિગ્રી કરેલા ઉમેદવારો માટે અનુભવ જરૂરી નથી। હવે પ્રશ્ન છે, જે ગ્રેજ્યુએશન કરેલું છે એ ઉમેદવાર હોય 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અને જે અનુભવ જે છે અહીંયા આપવામાં આવેલો છે એ છે મુખ્ય સેવિકા વર્ગ 3ના દરજ્જાથી ઉતરતી દરજ્જાની ન હોય તેવો, એટલે કે જે મુખ્ય સેવિકા સંવર્ગ છે એનાથી નીચેની કક્ષાનો અનુભવ ન હોવો જોઈએ। તો એ અનુભવ વિશે આપણે જોઈએ હવે। અને પગાર ધોરણને આ ડિટેલ આપણે જોઈ લીધેલું છે, છતાં એક વખત પે મેટ્રિક્સ લેવલ જે છે 44,000, પે મેટ્રિક્સ લેવલ 8 છે અને 44,900થી 1,42,400 આ પગાર ધોરણ છે। અને વયમર્યાદા 39 વર્ષ છે। આ સિવાય જે મળવાપાત્ર છૂટછાટો છે એ ગણીને 5 વર્ષની એ જ છૂટછાટ અને આ સિવાય પણ વધારાની છૂટછાટ છે એ આ અગાઉ જોયેલા છે, તો આ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો જોઈએ હવે સીધા આપણે જઈશું અનુભવની અંદર, કે જે અનુભવ કયા પ્રકારનો હોવો જોઈએ। સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત છે કે અનુભવ ઘણા ઉમેદવારોને મૂંઝવતો પ્રશ્ન છે અનુભવ અંગેનો, તો એની અંદર જોઈએ આજે અનુભવ જે માંગવામાં આવેલો છે તે, અને અનુભવ જે છે એ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ સ્થિતિએ ગણવામાં આવશે। એ પ્રકારે ઉમેદવાર અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો, દિવસ, માસ અને વર્ષ, મૂળ પગાર અને કુલ પગારની વિગતો તથા બજાવેલ ફરજોનો પ્રકાર, મેળવેલ અનુભવની વિગતો સાથેનું સ્વયં સ્પષ્ટ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। આવું પ્રમાણપત્ર સંસ્થાના લેટર પેડ પર સક્ષમ સત્તાધિકારીની સહી તારીખ સાથેનું રજૂ કરવાનું રહેશે। ઉમેદવારે આપેલ સેલ્ફ ડિક્લેરેશન અને એફિડેવિટ પર રજૂ કરેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં। તો આની અંદર સ્પષ્ટ જણાવવામાં આવેલું છે, તમે જ્યાં નોકરી કરી હોય એ સંસ્થાના સક્ષમ સત્તાધિકારીની સહી સાથેનું દિવસ, માસ, વર્ષ અને લેટર પેડ ઉપર આ જે અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો એ પ્રકારનું હશે, એ જ માન્ય રહેશે। અને આની અંદર ઉમેદવારે રજૂ કરેલ અનુભવના પ્રમાણપત્રોમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં। જો અનુભવ તમે એક વખત જો ઓનલાઈન ફોર્મમાં રજૂ કરી દો છો તો ત્યાર પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં। ને અનુભવની અંદર જો ઉમેદવારે કોઈ સેલ્ફ ડિક્લેરેશનથી દર્શાવે અથવા તો એફિડેવિટ કરે કે હું આટલો અનુભવ ધરાવતો હોઉં છું, તો એ પ્રકારનો અનુભવ પણ માન્ય રહેશે નહીં, જે તે સંસ્થાના લેટર પેડ ઉપરનો હોય એ જ માન્ય રહેશે। ને 5 નંબર ઉપર તમે જોઈ શકો છો ખાસ મહત્ત્વની અને અગત્યની, અહીંયા
હવે કોનો કયા પ્રકારનો અનુભવ જે છે એ માન્ય ગણાશે નહીં તો એ છે અંશકાલીન કર્મચારી, રોજિંદા વેતનદર કર્મચારી, એપ્રેન્ટિસશીપ એટલે કે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમ મેળવેલી હોય, તાલીમી, માનદ વેતન. આ જે માનદ વેતનની વાત કરવામાં આવે તો આપણે જે આંગણવાડી વર્કર અને તેડાગર જે બહેનો છે તો એ માનદ વેતનમાં એ લોકોનો સમાવેશ થતો હોય છે. તો આંગણવાડી વર્કર તરીકેનો અનુભવ હોય તો એ CDPO માટે માન્ય નથી. આમંત્રિત ફેકલ્ટી, ઇન્ચાર્જ એટલે કે મૂળ હોદ્દા સિવાયની વધારાની કામગીરી કરી હોય અને એ પ્રકારનો અનુભવ હોય તો એ પણ માન્ય નથી. અગેન્સ્ટ પોસ્ટ તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો આ પ્રકારનો જો અનુભવ હોય તો એ માન્ય નહીં ગણાય. અને ઉપરાંત અભ્યાસકાળ દરમિયાન જો મેળવેલ અનુભવ હોય તો એ પણ માન્ય નહીં ગણાય. ઉદાહરણ એનું આપવામાં આવેલું છે, PhD દરમિયાન મેળવેલ સંશોધનનો અનુભવ, PhD માટેના સિનિયર રિસર્ચ ફેલો તથા જુનિયર રિસર્ચ ફેલો તરીકે કરેલી કામગીરી માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે માન્ય રાખવામાં આવશે નહીં. તો જે એટલે કે અભ્યાસગાળા દરમિયાન જે કંઈ પણ અનુભવ મેળવેલો હોય તો એ પણ માન્ય નહીં ગણાય. તો આ જે આ પ્રકારનો જે અનુભવ માંગવામાં આવેલો છે તો આ અનુભવને ધ્યાનમાં રાખી તમે જે કંઈ પણ ઉમેદવારો છે તે ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આમાંથી જે અનુભવ અંગે જે અગત્યની મહત્ત્વની માહિતી છે તમને મળી ગઈ છે. નાના પરથી તમારા પ્રશ્ન પણ અનુભવ અંગેના સોલ્વ થઈ ગયા હશે, એટલે કે CDPO અંગે જે અનુભવ માંગવામાં આવેલો છે તે પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો હશે. તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.